નમસ્કાર દર્શક મિત્રો, આજના મહામંત્રમાં આપનું સ્વાગત છે. 20 દિવસ 2 બિલ અને 222 કરોડ નો ખર્ચ. 16 નવેમ્બર થી શરૂ થયેલું સંસદનું સત્ર માત્ર, તમને નવાઈ લાગશે, લોકસભાનું 16 કલાક અને રાજ્યસભાનું 18 કલાક જ કામ ચાલ્યું છે. બાકીનું શું થયું છે? માત્ર હંગામો. સંસદમાં જ્યારે લોકોને ચૂંટીને મોકલેલા સાંસદ ત્યાં જાય છે સંસદમાં, વિપક્ષ હોબાળો કરે છે, શાસક પક્ષ હોબાળો કરે છે. એક બાજુ નરેન્દ્ર મોદી પીએમ છે, એવું કહે છે કે મને બોલવા નથી દેતા. વિપક્ષ છે, મને સંસદમાં બોલવા નથી દેતા. વિપક્ષના નેતા રાહુલ ગાંધી, અને મોટું વિપક્ષનું પક્ષ છે એ કોંગ્રેસ, એના નેતા રાહુલ ગાંધી એવું કહે કે મને સંસદમાં બોલવા દેવાતા નથી. બીજી બાજુ ખુદ નરેન્દ્ર મોદી પીએમ મોદી એવું કહે ગુજરાતમાં આવી કે હું સંસદમાં બોલવા માંગુ છું, પરંતુ વિપક્ષ મને બોલવા નથી દેતા. તમને બંનેને રોકે છે કોણ? શું જનતા ત્યાં રોકવા આવે છે? સવાલ એના ઉપર છે. આજની સંસદના આ સત્રમાં તોફાની સંસદનું સત્ર રહ્યું છે. માત્ર 2 બિલ જ પાસ કરવામાં આવ્યા છે. 222 કરોડનું ખર્ચ થયું છે. સાંસદોને જે ભથ્થા મળે છે એ ભથ્થા તેમને યોગ્ય રીતે મળ્યા છે, એમાં કોઈ કટોતી નથી. ત્યારે વાત આવે છે જનતાની કામગીરીની, જનતાની મુદ્દાની, ત્યારે હા હલો હોબાળો મચાવી અને માત્ર ને માત્ર કામગીરી કરવા ખાતર કરી. આપણે જોઈએ આ અહેવાલમાં. આ શિયાળુ સત્રમાં આવું જ કંઈક વિચારીને આવ્યા હતા સાંસદો, કેમ કે શિયાળુ સત્રને એક મહિનો થયો અને સાંસદોએ કર્યો માત્ર હોબાળો. સર, મેં પૂછના ચાહતા હું, ઇન 84 લોગો કી હત્યા કે લિયે કૌન જિમ્મેદાર? વિપક્ષ કા યે પ્રયાસ રહેતા હૈ કે 2 મિનિટ કે લિયે 0 અવર મેં વિષય ઉઠા દિયા જાય, ટેલિવિઝન કવરેજ કે લિયે વો વિષય ઉઠે. ये इन्होंने एक तरीके से अपोजिशन के ऊपर हमला बोला. ये क्या है कि हम लोग काले धन का समर्थन कर रहे हैं, क्या हमारे पास काला धन है? तो मैं समझती हूँ प्रधानमंत्री जी को हाउस में आना आ रही हूँ. आप ये डिस्कशन के लिए 16 નવેમ્બરના રોજ શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રનો 16 ડિસેમ્બરે છેલ્લો દિવસ હતો, પરંતુ ઉપલબ્ધિના નામે ફક્ત આંકડો કે ગત 2.5 વર્ષમાં આ પહેલું સત્ર હતું કે જેમાં સૌથી ઓછું કામ થયું. ચર્ચાઓ છી, હોબાળો વધારે. 16 નવેમ્બર થી 15 ડિસેમ્બરમાં લોકસભામાં 108 કલાક અને રાજ્યસભામાં 95 કલાક કામ થવાની જરૂર હતી, પરંતુ હોબાળાને કારણે લોકસભામાં ફક્ત 16 કલાક અને રાજ્યસભામાં 18 કલાક કામ થયું. સંસદની અંદર હોબાળો થયો. સત્તાપક્ષ વિપક્ષને તો વિપક્ષ સત્તાપક્ષને તેના માટે જવાબદાર ગણાવી રહ્યું છે. સંસદમાં દેશ માટે નીતિઓ બને છે, પરંતુ જે સાંસદોની વેતન વૃદ્ધિ માટે એક થઈ જાય છે, તેઓ જનતાના હિત માટે સંસદમાં રજૂ થવા વાળા બિલ માટે કેમ એક નથી થતા? શિયાળુ સત્રમાં 22 બેઠકોમાં 9 બિલ રજૂ થવાના હતા, તેમાં જીએસટી પર 3 બિલ હતા. આ સિવાય સરોગેસી, નેવી ટ્રિબ્યુનલ બિલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બિલ, ડિવોર્સ અમેન્ડમેન્ટ બિલ અને સ્ટેટિસ્ટિક્સ અગ્રેશન એમેન્ડેડ બિલનો સમાવેશ થાય છે, પરંતુ તેમાંથી માત્ર 2 જ બિલ પાસ થયા. તેમાંથી એક બિલ ટેક્સેશન એમેન્ડમેન્ટ બિલ હતું, તો બીજું બિલ રાઇટ્સ ઓફ પર્સન્સ ડિસેબિલિટી બિલ હતું. ટેક્સેશન એમેન્ડમેન્ટ બિલ એ માટે પાસ થયું કેમ કે તે એક ફાઇનાન્સ બિલ હતું અને તેને રાજ્યસભામાં રજૂ કરવું જરૂરી નહોતું. જે સમયે જનતાના હિતોનો નિર્ણય લેવા સાંસદોએ તે સમયના હોબાળા માટે રિઝર્વ કરી દીધું હતું. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચને આધારે શિયાળુ સત્રમાં લોકસભાની પ્રોડક્ટિવિટી માત્ર 15 અને રાજ્યસભાની પ્રોડક્ટિવિટી માત્ર 19% રહી. હવે સવાલ એ છે કે જનતાના પ્રતિનિધિ સંસદમાં જનતા માટે જાય છે, તો શું જનતાનું હિત હોબાળામાં છુપાયેલું છે? કેમ કે અહીં જનતા માટે ચર્ચા નહીં, પણ પોતાને સાચા સાબિત કરવાનો હોબાળો વધારે છે. મહત્વનું છે કે સંસદ માટે આવશ્યક છે કે તે એક પરિણામજનક સત્ર સુનિશ્ચિત કરે. આખરે સંસદમાં એક વર્ષમાં માત્ર લગભગ 100 દિવસ કામ થાય છે. સંસદને ચલાવવા માટે બજેટી લાગત દર વર્ષે લગભગ 600 કરોડ રૂપિયા છે, જે પ્રતિ મિનિટ લગભગ 2.5 લાખ રૂપિયા છે. તેવામાં શું યોગ્ય છે કે સંસદમાં બેસવા વાળા સાંસદ આ ધનને બેકાર કરે? સંસદનું શિયાળું સત્ર હોબાળાની ભેટ ચડી ગયું. જનતાને છેલ્લા દિવસે પણ આશા હતી કે શું માનનીય છેલ્લા દિવસે સંસદની ગરિમાને બચાવશે,
के पची सांसदों छेल्ला दिवसे पण होबाळाना उद्देशथी संसदमां आवशे। जनताना सवालोनो जवाब पण जेम विचार्यो हतो तेवो ज निकळ्यो। छेल्ला दिवसे पण राज्यसभामां कई कामकाज न थयुं। राज्यसभाने तो मिनिटोनी अंदर स्थगित करी देवामां आवी। लोकसभा डिसेबिलिटी बिल पास कर्या बाद अनिश्चित काळ माटे स्थगित थई गई। ब्यूरो रिपोर्ट वीटीवी न्यूज। मित्रों महामंथन में आज आप चर्चा करीशू 20 दिवस बे बिल अने खर्च 222 करोड़। अपनी साथ चर्चा करवा माटे स्टूडियो में मौजूद है भाजपा नेता अनिल भाई पटेल, राजकीय विश्लेषक अने मारा सहयोगी सुधीर भाई रावल, अने जनता साथ गौरव पटेल जोड़ाया है अमदावाद थी, अने थोड़ी क्षणों में जोड़ाशे इंद्रनील राज्यगुरु कांग्रेस नेता है ए राजकोट थी जोड़ाशे। शुरुआत सुधीर भाई आपथी करीश के जे रीते एक कहेवामां आवी रह्युं हतुं के भाई संसद नो जे सत्र छे ए एकाद बे दिवस पांच दिवस सात दिवस होबाड़ो थाय समझी शकाय छे, कोई मुद्दा ने लईने होबाड़ो थतो हशे, परंतु सतत होबाड़ो थवो, सतत दररोज होबाड़ो थवो, कोई काम न थवा देवुं, आ शुं जनतानो अपमान नथी? ઈશ્વરદાન ભાઈ બહુ સાચી વાત છે, જનતાનું અપમાન છે, દેશનું નુકસાન છે, અને અનફોર્ચ્યુનેટલી સંસદની ગરિમા જે પહેલા હતી એ તો બહુ ઘટતી ગઈ રહી છે। આ વખતની તમે જે બગડાનું કોમ્બિનેશન કર્યું છે કે ભાઈ એટલા કલાક 222 કરોડ નુકસાન, બે જ બિલ પાસ, એમાં હજી એક એડ થઈ છે કે 22 ખરડા આ વખત પસાર થવાના હતા આયોજનમાં, એમાંથી બેઝ થયા છે। અને તમે તો આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો આ વખત લોકસભાની અંદર 15% આ વખત પરફોર્મન્સ થયું છે, પ્રોડક્ટિવિટી જેને કહેવાય, અને રાજ્યસભાની 19% પ્રોડક્ટિવિટી થઈ છે, અને એવરેજ એ 16% જેવી થાય। બિલકુલ, ગયા વખતની તમે વાત કરો, ગયા સત્રની તો એ સરેરાશ 28% પ્રોડક્ટિવિટી હતી। હવે આ વખતની એક વિશેષતા એવી છે કે આ વખત છે ને વિચિત્ર વાત છે, વધારે દુઃખદ એ છે કે શાસક પક્ષ, તમે હમણાં સરસ ઉલ્લેખ કર્યો કે વડાપ્રધાન એમ કહે છે કે મને બોલવા નથી દેતા, અને રાહુલ ગાંધી એમ કહે છે મને બોલવા નથી દેતા, એટલે બંનેની મજબૂરી જો એક તો વડાપ્રધાને વ્યક્ત કર્યું, એમાં સૌથી પહેલું પ્રમાણપત્ર તો એમણે પોતાને જ પોતે નબળા થયા છે એવું સાબિત થયું કહેવાય। કારણ કે વડાપ્રધાન જેને જનતાનું સમર્થન છે એ એવું સ્વીકારે છે કે મને નથી બોલવા દેતા, એટલે નબળા છે, એક સાબિત થઈ ગયું। બિલકુલ, પણ મારો એક ટેકનિકલ મુદ્દો તમને ઈશ્વરભાઈ એ કહેવા માંગુ છું કે વિરોધ પક્ષો તો બોલવાના છે, એને તો આક્રમણ કહું છું, પણ આ વખત સરકાર પોતે રક્ષણાત્મક સ્થિતિ છે એ સાબિત થાય છે, એટલા માટે એને આ ખોરવવાની જે વાત કરી છે એ મને લાગે છે બહુ પહેલી વખત। બિલકુલ અનિલભાઈ, વડાપ્રધાને એવું કહેવું પડે કે મને સંસદમાં બોલવા નથી દેતા, એટલા માટે હું જનસભામાં, એટલે કે જનતાની સભામાં બોલું છું, કેટલું યોગ્ય છે? કારણ કે જનતાની સભામાં બોલવું અને સંસદમાં બોલવું, કારણ કે સંસદમાં બોલવું એ કમ્પલસરી તમારે સાચું સત્ય અને બંધારણને અનુરૂપ બોલવું જોઈએ। શું લાગે છે, ક્યાંક એવું નહીં લાગતું કે વડાપ્રધાન આ તમામ મુદ્દાઓથી છટકવા માટે થઈને આ સમગ્ર મામલામાં આવો નિવેદન આપ્યું છે? યશુદાનભાઈ, જો મારી દ્રષ્ટિએ સંસદ ચલાવવાની જવાબદારી બધા જ સાંસદોની છે, બધા જ સાંસદો એ જનપ્રતિનિધિ છે, જનતાના મતથી ચૂંટાયેલા સાંસદો છે, અને આપણે લોકસભા અને રાજ્યસભા એટલે કે સંસદને આપણે લોકશાહીનું મંદિર કહીએ છીએ, તો લોકશાહીના મંદિરમાં એ લોકશાહીને જીવંત રાખવાની જવાબદારી બધા જ પક્ષના લોકોની અને બધા જ સાંસદોની છે, નંબર વન। નંબર ટુ, આપના ટીઝરમાં જ પણ કહ્યું છે હવન કરેંગે હવન કરેંગે, મને લાગે છે કે વિપક્ષે હાડકા નાખેંગે હવન મેં એ નક્કી કરી નાખ્યું છે। કારણ કે એક તરફ આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રીએ, એક મિનિટ તમે જે સુધીરભાઈ, આપનો ટર્ન આવતા બોલ જો, હું આપણે હાથ જોડીને વિનંતી કરું, મારે તમને કે આપણે બોલવું નથી, આપણે પ્રશ્ન આપ પૂછો, આપણે બંને એન્કર તરીકે તમે પ્રશ્ન જ પૂછો, તમે મને 50 થી 100, તમે મને 100 પ્રશ્ન પૂછજો, આપણે તમે પ્રશ્ન પૂછવા માટે જ છો, હું તમને એક ડમી એન્કર જ સમજુ છું અને હું તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીશ, પણ હું જ્યારે આપ જ્યારે બોલી રહ્યા છો ત્યારે હું સંપૂર્ણ સાંભળી રહ્યો છું, હું જયારે બોલી રહ્યો છું ત્યારે આપ સાંભળશો, લોકસભા જેવું સત્તાધારી ને વિપક્ષ જેવું અહીં ના થાય એવી હું આપને વિનંતી કરું છું। એટલે કુલ મળીને યશુદાનભાઈ, મૂળ વાત એ છે કે જે વડાપ્રધાનશ્રી એક યજ્ઞ કરી રહ્યા છે આ દેશમાંથી ભ્રષ્ટાચાર હટાવવાનો, આ દેશમાંથી કાળું નાણું હટાવવાનું, આજે પણ તમે જો એમના સ્ટેટમેન્ટ જોયા હોય તો 1971 માં વાંસુ કમિટીએ પણ આ ભલામણ કરી હતી, પણ કારણ કે સાંભળો એમાં એમાં અહેમદ પટેલ સહિતના નેતાઓ પણ આખું ક્લેરિફિકેશન કર્યું છે કે ભાઈ આવું કશું જ ઇન્દિરા ગાંધી પણ વિચારતા નહોતા, મનમોહનસિંહ પણ નહોતા વિચારતા,
અને એ મુદ્દો એટલા માટે નરેન્દ્ર મોદીની સ્ટાઇલ છે કે ભાઈ આ ભાવનાત્મક રીતે જોડવું એમ કે ભાઈ ઇન્દિરા ગાંધી કરવા ઇચ્છતી પણ નહીં થવું. મારો સવાલ એ છે કે નરેન્દ્ર મોદી પીએમ છે, ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદીનો ઇતિહાસ તમે જુઓ, વિધાનસભામાં નરેન્દ્ર મોદી બહુ ઓછા બોલ્યા છે, અહીંયા પણ નરેન્દ્ર મોદી લોકો ડિમાન્ડ કરી હતા. અચ્છા, સંસદમાં એવી કાર્યવાહી જોઈ છે કે વિપક્ષની જગ્યાએ શાસક પણ હંગામો મચાવતો હતો, ભાઈ શાસક પક્ષ શું કામ હંગામો મચાવે છે? આ પણ એક સવાલ જ છે. હું આપને એક વિનંતી કરીશ, આપ નવ વાક્ય બોલ્યા છે, મને નવ વાક્યો બોલવા દેજો. કદાચ વધારે નહીં બોલવા દેશો, ચાલશે. બિલકુલ બોલો બોલો, કારણ કે અહીંયા તમે જવાબ આપજો. નવ નહીં, 90 બોલો, પણ અમે કહીએ એનો જવાબ આપો. નવે નવ વાક્યનો જવાબ આપીશ તમને. જો સંસદમાં ભૂતકાળમાં જ્યારે યુપીએ ની સરકાર હતી ત્યારે ભ્રષ્ટાચાર યુપીએ સરકારે જે 10 વર્ષ કર્યો એના સંદર્ભમાં ઓબાળો મસ્તો હતો અને વિપક્ષ એમ કહેતું હતું કે અમારે ચર્ચા કરવી છે ભ્રષ્ટાચારના સંદર્ભમાં. નરેન્દ્રભાઈની જે સરકાર છે એ સરકાર સત્તાધારી સરકાર છે અને એ સરકાર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેનો જે યજ્ઞ કર્યો છે એના માટેની ચર્ચા નહીં કરવા માટે, એટલે નોટબંધીનો જે વિષય આવ્યો એની ચર્ચા નહીં કરવા માટે નરેન્દ્રભાઈ આમ કરે, નરેન્દ્રભાઈ તેમ કરે. અનિલભાઈ, નરેન્દ્રભાઈ રાજ્યસભામાં હાજર રહે, અનિલભાઈ નરેન્દ્રભાઈ જવાબ આપે. તમે હમણાં એવું કીધું કે આપણે સંસદ જેવું ન થાય, બરાબર છે? આપણે નવ વાક્યો તો બોલવા દો. નહીં નહીં, તમે તમે વિષયની વિષયાંતર થાય છે, પણ હું તમને તમારા જ વિષય પર. હું યશુદાનભાઈના નવ વાક્યો ને તમારા બીજા બે પ્રશ્નો. આપણે આપણે બે કલાક ચલાવશું તમારા માટે, વાંધો નહીં. પણ તમે એક વસ્તુ કહો, તમે આ જે સંસદની આપણે વાસ્તવિક વાત કરીએ તો શરૂઆતમાં જ્યારે આ નોટબંધીનો ચર્ચા માટેનો વિરોધ પક્ષોએ આગ્રહ કર્યો ત્યારે એમણે નિયમ હેઠળ આ ચર્ચા કરવાની વાત કરી, ત્યારે ભારતીય જનતા પક્ષ અને આ એનડીએના લોકોએ કીધું કે આનો વિરોધ કર્યો. બરાબર, ત્યારથી મડાગાંઠ સર્જાય. નરેન્દ્રભાઈ શરૂઆતમાં આવતા નહોતા, પછી આવીને બેસ્યા, બોલ્યા નહીં. તો એ જે મડાગાંઠ કયા નિયમ હેઠળ મતદાન થાય એ શા માટે તમારી સરકાર બીવે છે? મારી વાત એક, એ બીવે છે તો એની પાછળ શું રક્ષણાત્મક સ્થિતિ છે? બીજું બીજું વડાપ્રધાનની પર બે બે આપણે એક જ આનો જવાબ આપો. ચલો પહેલા બોલો બોલો. જો આપણે ચોક્કસ કહું કે જ્યારે ચર્ચાની વાત થઈ એ દરમિયાન રાજ્યસભામાં ફાઇનાન્સ મિનિસ્ટર હાજર, ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ પણ હાજર, નરેન્દ્રભાઈ કમ્પલસરી હાજર. તમારી બહુમતી છે, નિયમ હેઠળ જવાબ આપશે, જવાબ આપશે. અને કોંગ્રેસે આ નહીં, તમે યશુરાનભાઈ ચોમાસું સત્રમાં પણ આખું સત્ર બરબાદ કરી નાખ્યું હતું. પણ એમને એ કે બરબાદ કરવાથી સંસદ થી શું મળી રહ્યું છે? વિપક્ષ બંને એકબીજાને આક્ષેપ કરે, આપણી સાથે જનતા પણ જોડાશે, જનતા શું માની રહી છે? ગૌરવ પટેલ મારી સાથે જોડાયા છે, મારા સંવાદદાતા અમદાવાદ થી. ગૌરવ, સંસદમાં એક બાજુ શાસક પક્ષના પીએમ એવું કે છે કે મને બોલવા નથી દેતા, વિપક્ષના સભ્ય એમ કે છે રાહુલ ગાંધી કે મને બોલવા નથી દેતા, તો જનતાએ જેમને ચૂંટ્યા છે હવે શું જનતા સંસદમાં બોલવા જશે? કારણ કે સંસદમાં બોલવા માટે તો આ લોકોને જનતાએ મોકલ્યા છે. જનતા શું કે છે અમદાવાદની? જનતા શું માની રહી છે? જનતાને પૂછો. હજી વાત કરીએ, આપણી સાથે કેટલાક યંગસ્ટર જોડાયા છે કે જેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ ચૂંટણી દરમિયાન કર્યો હતો, વાત કરીશું તેમની સાથે કે તેઓ શું માને છે સંસદ વિશે અને સંસદના તમારા વિશે. હજી સૌથી પહેલા તમારું નામ જણાવશો. સ્મિત દરજી. સ્મિત, જે પ્રકારે ડિમોનેટાઇઝેશન થયું ને ત્યારબાદ વિપક્ષ દ્વારા જે સંસદમાં ચર્ચા કરવાની માંગ કરવામાં આવી કે વડાપ્રધાને જવાબ આપીએ ને એ મુદ્દે ચર્ચા કરે, આ આખો જે વિષય હતો એ મુદ્દે હોબાળો થયો ને સંસદનું આખું સત્ર પૂરું થયું પણ કોઈ પણ પ્રકારની ચર્ચા આ વિષયમાં થઈ નહીં, શું માનો છો તમે? મારું માનવું એવું છે, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, સમાજવાદી પાર્ટી હોય, કોઈ પણ પક્ષ હોય, પણ તેમની નૈતિક જવાબદારી છે કે સંસદનું લોકસભાનું સત્ર ચાલવા દેવું જોઈએ, જેના કારણે દેશના જે બીજા પ્રશ્નો છે તે પણ હલ થાય. પરંતુ કોંગ્રેસને કોઈ પણ હિસાબે આ સત્ર ચાલવા દેવું નથી. જો એમનો પ્રશ્ન એ હોય કે વડાપ્રધાન શ્રી સંસદમાં આવીને ડિમોનેટાઇઝેશન વિશે જો જવાબ આપે, તો વડાપ્રધાન શ્રી જો કોઈ બીજા કાર્યક્રમોમાં વ્યસ્ત હોય અને જો એમને એવું કીધું હોય કે અરુણ જેટલીજી આ વિશે ચર્ચા કરશે, તો એમને એ વિશે અરુણ જેટલીજી જોડે ચર્ચા કરી લેવી જોઈએ. પરંતુ કોંગ્રેસના સત્ર ચાલવા દેવું જ નથી, જેના કારણે તે નિત નવા ગતકડા કરીને રોજ સંસદનું સત્ર ચાલવા દેતા નથી, જેના કારણે દેશને ખૂબ મોટું નુકસાન થશે. નરેન્દ્ર મોદીનું એવું કહેવું હતું કે વિપક્ષ તમને બોલવા દેતો નથી, સામે રાહુલ ગાંધી પણ એવું કહેતું હતું કે તેમને સંસદમાં બોલવું છે પણ શાસક પક્ષ બોલવા દેતો નથી, કઈ રીતે જોવો છો? નરેન્દ્ર મોદીજી જો એમના કાર્યક્રમોમાં વ્યસ્ત હોય અને જો એ આવી ના શકતા હોય
તો એમની જગ્યાએ જો ચર્ચા કરો અરુણ જેટલીજી ડિમોનિટાઇઝેશન વિશે જો સંસદમાં બોલવા તૈયાર હોય, પણ વિપક્ષ એમને કોઈ હિસાબે બોલવા જ નથી દેતું, અને રાહુલ ગાંધીજી તો કોઈ પણ રીતે એ શું બોલે છે એનું તો કોઈ સાંભળવા પણ તૈયાર નથી, પણ તે છતાં એમને ગમે તે રીતે સંસદનું સત્ર ચાલવા દેવું જ નથી. તે લોકો ગમે તે રીતે આ સંસદનું સત્ર બંધ જ કરાવવા માંગે છે, અને ડિમોનિટાઇઝેશન સિવાય પણ જો બીજા જે દેશના પ્રશ્નો છે જેના વિશે સંસદમાં ચર્ચા થવી જોઈએ તે ચર્ચા પણ એ લોકોને કરવા નથી દેવી, અને ગમે તે રીતે એમને સંસદનું સત્ર ચાલવા દેવું નથી, જેના કારણે દેશને ખૂબ મોટું નુકસાન થશે. તો આ યંગ વ્યક્તિ હતા કે જેમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક અડચણ ઉભી થઈ રહી છે સંસદનું સત્ર ચલાવવામાં, અને જેના કારણે માત્ર ડિમોનેટાઇઝેશન નહીં તેના સિવાયના અન્ય પ્રશ્નો છે તે પણ ચર્ચા કરવાના અધૂરા રહી ગયા છે, જેનું નુકસાન આવનારા દિવસોમાં દેશને ભોગવવાનું થઈ પડે છે. જી, તો અમારી સાથે જોડાઈને રહેજો. જે રીતે વાત થઈ સુધીરભાઈ કે યુવા વર્ગ હજુ પણ માની રહ્યો છે નરેન્દ્ર મોદીને, કે નરેન્દ્ર મોદીને યુવા વર્ગને એ પણ કદાચ ખ્યાલ નહીં હોય કે નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપ પણ હંગામો મચાવી રહી હતી સામે, શાસક પક્ષ પણ. સુમિત્રા મહાજન કે રાજ્યસભામાં ઉપસભાપતિના કહેવા છતાં પણ એ હંગામો મચતો હતો. શું માની રહ્યા છો, ક્યાંક ને ક્યાંક જનતાના રૂપિયા આ લોકો બરબાદ કરી રહ્યા છે? એટલે ઈશ્વરભાઈ તમારી સાચી છે, તમે કીધું યુવા વર્ગ દાખલા કે એને વાસ્તવિકતા ન ખબર, અને એની લાગણી છે એવી બીજાની જુદી પણ લાગણી હશે. આપણે પણ દાખલા તરીકે અડવાણીજી પોતે એવું કીધું કે અનંતકુમારને એમણે અને વેંકૈયા નાયડુની હાજરીની અંદર એવી એક નારાજી સાથે કીધું કે સંસદ ચલાવવામાં કોઈને રસ નથી, તો કોઈને માં સરકાર આવી ગઈ એમનો પક્ષ. બિલકુલ બિલકુલ બરાબર. આ ગંભીર બાબત કહેવાય, આ લોકો એને વડીલ આવું કહી શકે એવું કહીને વાત કરી દે છે. અનિલભાઈ વાત સાચી છે સુધીરભાઈ ની, અડવાણીએ બે બે વખત કેવું પડ્યું છે કે ભાઈ મારે રાજીનામું આપવાની ઈચ્છા થઈ ગઈ છે, કેટેગરીકલી કીધું કે કોઈને રસ નથી. યસ, કોઈને રસ નથી શાસક પક્ષ ઉપર પણ અડવાણીને. અડવાણીને તમે એક તમારા પીઠ આગેવાન માની રહ્યા છો, એક ભાજપના મોટા દિગ્ગજના નેતા છે, ભલે વચમાં એક કદાચ તમે પાર્ટી સાઇડલાઇન કોઈ પણ સંજોગે કરી શકતી હોય કે કરી દીધા હોય એ મુદ્દો હતો, એ મુદ્દો અહીંયા આપણે નહીં ચડીએ, પણ અત્યારે તો તમે અડવાણીજીને માન આપી જ રહ્યા છે. અડવાણીજીએ પણ આ કેવું પડ્યું છે? યશુદાનભાઈ આપની વાત 100% સાચી છે. અડવાણીજી જેવા જે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ છે અને આખી ભારતીય જનતા પાર્ટીને માર્ગદર્શન વર્ષોથી આપ્યું છે, આજે પણ નરેન્દ્ર મોદીને પણ આપે છે. મૂળ વિષય એ છે કે આ અડવાણીજીએ જ્યારે યુપીએની સરકાર હતી અને જ્યારે 10-12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો ત્યારે પણ અનેક વખત વિનંતી કરી કે લેટ અસ ડિસ્કસ, જો ડિબેટ થશે ડિસ્કશન થશે તો કંઈક એનું નિરાકરણ આવશે. પાર્ટી પર પણ છે, એટલે જ્યારે એ અડવાણીજી જ્યારે સંસદ ચાલવા માટેની વિનંતી કરતા હતા, એ આપણા ગાંધીનગરના લોકસભાના પ્રતિનિધિ છે, ત્યારે પણ યુપીએ સરકારે લોકસભા ચાલવી દીધી નહીં, અને કોંગ્રેસ સરકારનું રાજ્યસભામાં બહુમતી હતી તો રાજ્યસભામાં બિલકુલ બિલકુલ. અનિલભાઈ અડવાણીજીનું જે તે વખતે કોંગ્રેસ પણ સાંભળતી નથી. અડવાણીજીની એક વાત સાચી છે, કોંગ્રેસ તો ના સાંભળે માની શકાય, પરંતુ ભારતીય જનતા પાર્ટી નો આપણે મોટી વસ્તુ છે. બધો મુદ્દો એટલો છે કે આ આખો નોટબંધીના વિષયમાં ચોખવટ ને માહિતી સરકારે આપવાની છે. બિલકુલ, અનિલભાઈ હંગામો પણ એ જ મુદ્દો. એમના એમની એમનો જે વિચાર વ્યક્ત કર્યો, એમણે અત્યારમાં પ્રશ્ન નથી પૂછ્યો, પણ એમનો જે વિચાર વ્યક્ત કર્યો એનો પણ જવાબ આપો. પણ એમ નહીં, એક કામ કરીએ, એક કામ કરીએ અનિલભાઈ. યશુદાસભાઈ એક મૂળ વિચાર વિરામ સાથે કોંગ્રેસના નેતા પણ આપણી સાથે જોડાવાના છે, પણ એમના વિચારનો જવાબ આપી નહીં, એ જવાબ આપણે લેશું જ તમારી પાસે. કોંગ્રેસના નેતા જોડાય તો વધારે ઇન્ટરેસ્ટિંગ જવાબ એમને પણ સાંભળવા મળે. તો દર્શક મિત્રો, ડિબેટ ચાલુ છે, પણ એક નાનકડા વિરામ બાદ મળીએ છીએ. દર્શક મિત્રો, મહામંત્રણમાં ફરીથી આપનું સ્વાગત છે. વાત છે, ચર્ચા કરી રહ્યા છે 20 દિવસ 2 બિલ અને ખર્ચ 222 કરોડ. આખરે આ ખર્ચ જનતાનો છે, જનતા ઉપર છે, છતાંય સાંસદોને ટિકિટ ભાડા મળે છે, ભથ્થા મળે છે, કેન્ટીનમાં સસ્તું ખાવાનું મળે છે, રહેવાનું મળે છે, અને જનતાના રૂપિયે આવન જાવન સહિતની સુવિધા મળે છે. 222 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, છતાં હાલત એ છે કે સંસદમાં જનતા માટે માત્ર 2 બિલ પાસ થયા છે, કશું જ કામ નથી થયું. 16 કલાક અને 18 કલાક કામ થયા છે. આપણી સાથે સુધીરભાઈ, અનિલભાઈ સાથે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ જોડાયા છે રાજકોટથી, અને ગૌરવ પટેલ છે અમદાવાદની જનતા સાથે, અને રાજકોટથી અનિરુદ્ધસિંહ છે એ રાજકોટની જનતા સાથે. આપણે તમામનો મત લેશું, પરંતુ ઇન્દ્રનીલભાઈ આમટી પાસે આવવા માંગીશ કે કોંગ્રેસના નેતા એવું બોલી રહ્યા છે કે અમને સંસદમાં બોલવા નથી દેતા. રાહુલ ગાંધીએ 2 દિવસ પહેલા પ્રેસમાં એવું કહ્યું હતું કે મારી પાસે સ્ફોટક વિગત છે નરેન્દ્ર મોદીની,
અને વાત એ છે કે સંસદમાં બોલવાના હતા, સંસદમાં એમણે બોલવા નથી દેવાતું, તો કોંગ્રેસ તો હંગામો કરતી હતી, તો બોલવાની ક્યાં વાત આવી? ત્યાં આજે પણ રાહુલ ગાંધીજીએ કીધું છે કે મારી પાસે વ્યક્તિગત વિગત નરેન્દ્ર મોદી પોતે આમાં ઇન્વોલ્વ છે એ છે. કોંગ્રેસ હંગામો એટલા માટે કરે છે, હું તમને કહું કે મેં આ નરેન્દ્રજીને આયા વિધાનસભામાં પણ જોયા છે, અને સામેવાળા પક્ષની એ ન ઈચ્છે એવી કોઈ વાત રજૂ ન થાય એના કરતા પણ તમને મને ખૂબ આનંદ છે કે લોકસભાની હજી ડિબેટ બધી ટીવી ઉપર દેખાડવામાં આવે છે. અહીંયા ગુજરાતની વિધાનસભાની ડિબેટ પણ લોકો ન જોઈ શકે એ વ્યવસ્થા આ નરેન્દ્ર મોદીજીએ કરી હતી. એટલે એમની તમે એક બીજું પણ જોશો કે એમને ઈ પોતે ભાષણ કરશે, પોતે વાત કરશે, પણ કોઈ પત્રકાર તેમને પ્રશ્ન પૂછી શકે એવી વ્યવસ્થા જ્યાં સુધી સેટિંગ ન હોય અને જે ચેનલ હારે અથવા તો જે ઓલા હારે ન હોય ત્યાં સુધી એ વાત નહીં કરે. મારી વાત એ છે કે લોકસભા, એ લોકો એમ કહેતા હતા કે લોકસભા ચલાવવી એ સરકારનું કામ છે જ્યારે યુપીએની સરકાર હતી. બિલકુલ બિલકુલ. તો હું આજે એ જ કહું છું કે લોકસભા ચાલવા દે, વિપક્ષે એટલા માટે વિરોધ કરવો પડે કે આમ આમ આદમીનો પ્રશ્ન જે છે એ આમ આદમીનો પ્રશ્ન લોકસભામાં રજૂ થતો જો સરકાર. પણ એ જ વસ્તુ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઇન્દ્રનીલભાઈ, કોંગ્રેસ પણ એટલી જવાબદાર છે, ભાજપ જેટલી જ ભાજપ પણ છે. પરંતુ દર્શક મિત્રો, ઇન્દ્રનીલભાઈ આવીશું તમારી પાસે. દર્શક મિત્રો, આ દેશની તાસીર જુઓ, આગળ વધીએ આ ડિબેટમાં એ પહેલા તમને દેશની એક બીજી તસવીર પણ બતાવીએ. એક એવી તસવીર કે જેમાં દેશના શક્તિશાળી નેતા એટલે કે આપણા પ્રધાનમંત્રી કહે છે કે સંસદમાં તમને તેમને બોલવા નથી દેતા. બીજી તરફ દેશનું વિપક્ષ છે અને તે વિપક્ષના નેતા અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કહે છે કે તેમને પણ નથી બોલવા દેવામાં આવતા સંસદમાં. પણ આખરે સાચું કોણ? પહેલા સાંભળીએ આ બંને નેતાઓના બોલ અને તે પછી એ પણ જાણીએ કે આખરે આ વિશે જનતાનું શું માનવું છે. વિરોધ પક્ષ કો નામ દે કરકે ટોકના પડા ઓર મેં હરાન હું. સરકાર કહેતી હમ ચર્ચા ચાહતે હૈ, સરકાર કહેતી હૈ પ્રધાનમંત્રી બોલને કે લિયે તૈયાર હૈ, સરકાર કહેતી હૈ પ્રધાનમંત્રી આ કરકે કહેને કો તૈયાર હૈ, લેકિન ઉનકો માલૂમ હૈ ઉનકા ઝૂઠ ટિક નહીં પાતા હૈ ઓર ઇસલિયે વો ચર્ચા સે ભાગતે રહે હૈ ઓર ઇસલિયે લોકસભા મેં મુજે નહીં બોલને દિયા જાતા, મેને જનસભા મેં બોલને કા રાસ્તા ચુન લિયા હૈ. और जिस दिन मौका मिलेगा लोकसभा में भी 125 करोड़ देशवासियों की आवाज मैं जरूर पहुंचाने का प्रयास करूंगा. मेरे भाइयों बहन, मैं हाउस के अंदर डिमोनेटाइजेशन पे बात करना चाहता हूं, चर्चा करना चाहता हूं. जो जनता के दिल में बात है वो कहना चाहता हूं, जो गरीब लोगों के दिल में बात है वो कहना चाहता हूं. और ये जो पूरा का पूरा नरेंद्र मोदी जी ने अकेले हिंदुस्तान का सबसे बड़ा स्कैम किया है उसके बारे में बताना चाहता हूं, और इसके पीछे क्या है ये भी बताना चाहता हूं, और मुझे रोका जा रहा है. बेसिकली यू आर सेइंग यू आर गोइंग टू प्रूव इन द पार्लियामेंट 100% इफ दे अलाउ मी टू स्पीक इन पार्लियामेंट यू विल सी व्हाट एन अर्थक्वेक इज गोइंग टू कम. दर्शक मित्रों, देश की तस्वीर तासीर जुओ. एक बाजू जेने जनताए मोकलिया छे पीएम तरीके, ए मानस एवं कहे छे कि जारे मौको मळशे त्यारे हुं संसद में जईश, संसद नुं सत्र तो पूरुं थई गयुं. બીજી બાજુ વિપક્ષ એ કહે છે, વિપક્ષના નેતા, કે મને પણ સંસદમાં બોલવા નથી દેવાતા. જનતાએ તમારું શું બગાડ્યું છે? જનતાના રૂપિયે તમે જલસા મારો છો, જનતાના રૂપિયે તમને ત્યાં મોકલવામાં આવ્યા છે, ચૂંટીને મોકલવામાં આવ્યા છે, મતદાનનો અધિકાર કર્યું છે, છતાંય તમે માત્ર મીડિયા સામે બે ભાષણ કરી અને છૂટી જાઓ છો. શું છે, જનતા શું માની રહી છે? આપણી સાથે તમામ ગેસ્ટની સાથે જોડાયેલા છે, રાજકોટથી અનિરુદ્ધસિંહ પણ જોડાયેલા છે. અનિરુદ્ધસિંહ, હું તમને પૂછવા માંગીશ, જનતા શું રાજકોટની માની રહી છે? ખરેખર જે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંને જે પાર્ટીઓ છે, બંને નેતાઓ એવો આક્ષેપ કરીને છટકી ગયા કે અમને બોલવા નથી દેવામાં આવતા, આખરે જનતા શું માની રહી છે? જનતાના રૂપિયે, જનતાના 222 કરોડ રૂપિયા આ
સત્રમાં સંસદના સત્રમાં વ્યસ્ત થયા છે, બરબાદ થયા છે, જનતા શું માની રહી છે? ઈશ્વરભાઈ, સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો લોકોએ, રાજકોટની જનતાએ સૌથી પહેલા તો વીટીવીનો એટલા માટે આભાર માન્યો છે કે આજે જ્યારે આપણે ફોન કર્યા કે આવી રીતે ડિબેટ છે, ત્યારે તે લોકોએ કીધું કે આ દિલ્હીની ડિબેટ છે, એમાં અમારો શું રોલ? ત્યારે એમ કીધું કે આ એક આવી ડિબેટ છે કે આપણા જે તમે લોકોએ મત આપ્યો છે, સંસદ સભ્યને ચૂંટીને મોકલા છે, આપણો કોઈ એક પણ વસ્તુનો જે વિકાસની વાતો થવી જોઈએ, જે નોટબંધીમાં લોકોને મુશ્કેલી ઓછી પડે તેની વાત થવી જોઈએ, તે મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ તેવી એક સ્વાભાવિક ચર્ચા થવી જોઈએ, ત્યારે લોકોએ આપણને એમ કીધું કે ના, વીટીવી ખરેખર પ્રજાલક્ષી ચેનલ છે અને લોકોએ આપણને એક અભિનંદન આપ્યા છે કે આવી ચેનલે રાજકોટની જનતાને જોડ્યા છે. ત્યારે આપણે રાજકોટની જનતાને જ પૂછીએ કે તે લોકો શું કહેવા માગે છે કે આટલા દિવસથી લોકોના કામ નથી થયા, ખાલી સંસદમાં હોબારો થયો છે. આપણે લોકોને જ પૂછીએ શું કહેવા માગો છો. ભારત જેવી લોકશાહી માટે જે સંસદનું આ શિયાળું સત્ર છે એ ખરેખર શોભજનક સ્થિતિ છે. સંસદમાં જે લોકો બેઠેલા છે, આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ છે, અને એ લોકો એક પગાર પણ લે છે. હવે આપણે જો નોકરીએ નથી જતા તો આપણો પગાર કાપી લેવામાં આવે છે અને આ લોકોનો પગાર પણ કાપવામાં આવતો નથી. જે રીતે દુનિયા ભારત ઉપર એક નજર નાખીને બેઠી છે કે ભાઈ ત્યાંના પ્રતિનિધિઓ કઈ રીતે કામ કરે છે, આપ આ રીતે કામ કરીને જોઈને જે લોકો અત્યારે જે સંસદમાં બેઠા છે એ ઝઘડે છે અને જે જનતા છે એના પ્રશ્નોનું કોઈ નિવારણ આવતું નથી, તેના લીધે આ એક ખૂબ જ શોભજનક સ્થિતિ છે. તમે શું કહેવા માંગો છો? ઇન્ડિયા જેવા ડેમોક્રેટિક નેશનમાં જ્યારે આપણે આપણા સિલેક્ટેડ લીડર્સ જે આપણને કમ્ફર્ટેબલ બ્રીધિંગ સ્પેસ આપવા જોઈએ, એની જગ્યાએ જે આ એક પરિવાર છે જેમાં ઓપોઝિશન પાર્ટી હોય કે ગવર્નિંગ પાર્ટી હોય, એ લોકોએ આપણા પ્રોબ્લેમ્સને સોલ્યુશન લાવવાની જગ્યાએ એવો કેઓસ ક્રિએટ કર્યો છે કે આવા કેઓસમાંથી નેશનને પીસફુલ દિશામાં આપણે ન જાતા જોઈ શકીએ. એઝ અ સિટીઝન મારું એવું માનવું છે અને બધા જ માને છે કે આવી જગ્યા, આવી પવિત્ર જગ્યાએ સોલ્યુશન્સ આવવા જોઈએ, નહીં કે વધારે ને વધારે આવા કેઓસ થવા જોઈએ. ઈશ્વરભાઈ, બહુ મોટી વાત કરી, પવિત્ર જગ્યા, પવિત્ર જગ્યાએ જે શાળાના 5 વર્ષના બાળકો જેમ ઝઘડતા હોય તેવી રીતે અહીંયા ઝઘડો લોકો ટીવી ઉપર જોઈ રહ્યા છે. ભાઈએ બહુ મસ્ત વાત કરી કે આ પવિત્ર જગ્યા પગાર કાપી લેવામાં આવે છે, પરંતુ સાંસદોનો કોઈ પગાર નથી કાપતો. અનિલભાઈ, તમારી પાસે આવીશ. જે રીતે જનતાનો રોષ જોવા મળી રહ્યો છે, જનતા પૂછી રહી છે, વીટીવીના માધ્યમથી જનતા સવાલ કરી રહી છે, કારણ કે એ સંસદમાં તો જઈ નથી શકતી, જનતા કરી કરીને એક ભારત દેશ એવો છે કે જેને લોકશાહી, આટલી મોટી લોકશાહી છે છતાં જનતા બેચારી હાલ બની રહી છે, શું માનો છો આપ? ખરેખર આ જવાબદારી તમામ પાર્ટીઓની હતી કે નહીં? તમારી વાત યશોદાનભાઈ એકદમ સાચી છે. વિશ્વની એકદમ સૌથી મોટી લોકશાહી આપણે છીએ, અને જે રીતે આપની ચેનલને અભિનંદન પણ આપું છું, જે રીતે આપણે યુવાનોના વક્તવ્ય, એમના પ્રતિભાવ અને વિચારો પણ વ્યક્ત કર્યા, આ બધા જ યુવાનોએ લોકશાહી ઉપરની જે તરાપ છે અને જે રીતે વિપક્ષે કોઈ પણ પ્રકારનું ડિબેટ કે ડિસ્કશન ન થવા દીધું, એ માટે જે યુવાનોમાં રોષ છે, એ આવનારા સમયમાં જે રીતે નરેન્દ્રભાઈ એક આર્થિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે, એ જ રીતે મને એવું લાગે છે. શું વાંધો હતો? હું આપણે એ જ મુદ્દા પર આવું છું. અને આપણે જ્યારે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા કહીએ છીએ, મને લાગે છે કે આપણે એમાં થોડો સુધારવાનો કરવાની જરૂર છે, કારણ કે મોટી પાર્ટી નથી એટલે આપણે કહીએ. લોકસભામાં સમગ્ર વિપક્ષના તો કોઈ નેતા જ નથી, કારણ કે કોંગ્રેસ નથી ને, વિપક્ષ કોંગ્રેસ તમે નથી આપ્યા, કારણ કે માન્ય નથી જનતા. અમે તો માન્ય તો અહીંયા કોંગ્રેસે આપ્યું છે, બે માં પણ આપ્યું છે. ઇન્દ્રનીલભાઈ, જનતાએ 44 સભ્યો, હું મને કહેવા દો ને, ઇન્દ્રનીલભાઈ એક વિષય મૂક્યો છે, મારા ખૂબ લર્નેડ મિત્ર છે રાજકોટના અને ધારાસભ્ય પણ છે. એમણે એમ કીધું કે નરેન્દ્રભાઈ એમ યુપીએ સરકાર વખતે એમ કીધું કે રૂલિંગ ગવર્મેન્ટની જવાબદારી છે લોકસભા ચાલવાની. મારા મિત્ર ભૂલી ગયા, એ વખતે નરેન્દ્રભાઈ લોકસભામાં હતા, એ અહીંના મુખ્યમંત્રી હતા. વાત તો નરેન્દ્રભાઈ એવું કહ્યું નથી, બધા જ સાંસદની જવાબદારી. તમે જો બંને યુવાન મિત્રોએ પણ જે કીધું એ વિપક્ષની જવાબદારી છે, ઇન્દ્રનીલભાઈ સાથે સત્તાધારી પક્ષની પણ જવાબદારી છે. પરંતુ એ જ કહું છું, સત્તાધારી પહેલા જવાબદારી છે. યશુદાનભાઈ, પહેલા દિવસથી ડિબેટ આ રીતે જ કરો, ફલાણી વ્યક્તિ કરે, ફલાણા નિયમ નીચે કરે, એમ કરતા કરતા દેશની સંસદના 22 દિવસ બરબાદ કરી નાખે. એ જ કહું છું. સુધીરભાઈ, તમારી પાસે પણ આવીશ. ઇન્દ્રનીલભાઈ બોલો બોલો. હા બોલો ઇન્દ્રનીલભાઈ. અનિલભાઈ, આપણે આપણે વારાફરતી વાળા વાત કરવી જોઈએ, સમયને ટૂંકા સમયને અનિલભાઈ બરબાદ ન કરવો જોઈએ. મારે આપને એ વાત કરવી છે કે જો તમે સાચા છો, જો તમે જે નિર્ણય લીધો એ પરફેક્ટ જ હતો,
તો મારું મારું કહેવાનું એ છે કે વિપક્ષ ને જે બોલવું હોય, કેમ કે વિપક્ષ ની જવાબદારી એ છે કે લોકોની લાગણી વ્યક્ત કરે, તો એ લાગણી તો હું તમને બોલો બોલો ઓકે હું તમને એવું કહું કે એમને જો બોલવા દેવામાં આવે, આજે પણ જે લોકસભા સ્થગિત કરવામાં આવી છે આટલા દિવસ માટે, તો એ અધ્યક્ષનો નિર્ણય છે, જે અધ્યક્ષ એનો છે. પહેલી વાત. બીજી વાત, રાહુલ ગાંધી બોલે, તમને એ કહી દઉં કે રાહુલ ગાંધી આ સમાજ વ્યવસ્થા આપણી છે જેના ભાગરૂપે આજના લોકસભાના સભ્યો બેઠા છે એની વિરુદ્ધમાં છે. સાચું લોકો સમજે અને સાચા લોકોને ત્યાં પહોંચાડે એ વાત લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે. લોકો સમજે ત્યારે ખબર એને પડશે, પરંતુ આજે એમને સાચી વાત કરવી છે તો એ કરવા દેવાનો મોકો. બિલકુલ બિલકુલ સુધીરભાઈ, તમારી પાસે પણ આવવા માંગીશ. એક જે રાહુલ ગાંધી આક્ષેપ કરે છે એનો જવાબ આલો ભાઈ, અમે સંસદ અમે બિલકુલ શાંત, અને તમારે બોલવું હોય બોલી લ્યો, એવું શું કામ નથી કહી શકતા. બિલકુલ ઇન્દ્રનીલભાઈ, ખરેખર આક્ષેપ પ્રત્યાક્ષેપ જ આપણે પાર્ટીઓ વિચારી રહી છે. સુધીરભાઈ તમારી પાસે પણ આવીશ, પરંતુ અને જનતા પાસેથી પણ ફરી એકવાર જશું. આપણે ગૌરવ અને અનિરુદ્ધ બંને જોડાયેલા છે, પરંતુ એક નાનકડા વિરામ બાદ વેલકમ બેક. દર્શક મિત્રો, આપણી સાથે બધા તમામ ગેસ્ટ જોડાયેલા છે. સુધીરભાઈ તમારી પાસે આવવા માંગીશ. જે રીતે સંસદમાં ચાલવા નથી દેતું, જનતા પણ રોષ વ્યક્ત કરી રહી છે, પણ જનતા આખરે કરે ક્યાં? આપણા જેવા મીડિયાના માધ્યમથી એ કરી શકે? બાકી જનતાને આ લોકોએ ઓપ્શન જ નથી આપ્યું, પગાર પણ એ લોકોના નથી કપાતા. જે 222 કરોડનો ખર્ચો થયો એમાં માત્ર બે બિલ 16 કલાક ને 18 કલાક કામ થયું છે. રાજ્યસભામાં 18 કલાક અને લોકસભામાં 16 કલાક. રાહુલ ગાંધીએ પણ ખુલાસો કરવાની હતી, જનતા 225 કરોડની જનતા એક રાહ જોઈ રહી હતી. પણ આખરે આ બાબતમાં, સમગ્ર બાબતમાં શું તમારું માનવું છે? શું રંધાઈ રહ્યું છે? અથવા વિપક્ષ અને શાસક બંને એક થઈ ગયા અને જનતાને મૂર્ખ બનાવી દીધી? આપણી ભારતની જનતા, લોકો ભલે ને ભોળી અશિક્ષિત ગમે, પણ પેલું કે છે ને પબ્લિક હૈ સબ જાણતી હૈ. દાખલા કે અગસ્ટા વેસ્ટલેન્ડની વાત હોય કે પછી આ લોકો આ સામે બીજો પક્ષ મુદ્દો હોય, રાહુલ ગાંધી એમ કીધું કે મારી પાસે એવું છે ચિત્તા કે જે હું જાહેર કરી દઈશ એમ. તો નરેન્દ્ર મોદી જે ને એ લોકો હજી આગળ વધતા રોકી નથી શક્યા, તો એવું કઈ બાબત હતી કે નહીં બોલ્યા? મને અત્યારે, હું 9મા 10મા ભણતો હતો નિશુદાનભાઈ, ત્યારે એક વક્ત પિક્ચર મેં જોયું હતું નાનું, તમને પણ યાદ હશે, બલરાજા ને, એમાં એક ચિનોય શેઠ રહેમાન અને રાજકુમાર કઈક જબરદસ્ત ડાયલોગ હતો કે એમાં એવું કહે છે કે ચિનોય શેઠ કઈક એવું કે ચિનોય શેઠ જીસકે ઘર શીશે કે હોતે વો દૂસરો કે ઘર પર પથ્થર ને મારે. આખા રાજકારણનો સિનેરિયો જોવો તો લગભગ ક્યાંક ને ક્યાંક પબ્લિક ને આ બધું દેખાય છે, ભલે પબ્લિક પહોંચતી નથી. એટલે ભારતીય જનતા પક્ષ કે કોંગ્રેસ હોય, દાખલા તરીકે જ્યારે એકબીજાના કૌભાંડ બહાર કાઢવાની વાત આવે ને, અચાનક ખાલી નિવેદન આપીને પછી બંધ થઈ જાય ને, તો ક્યાંક ને ક્યાંક આવું રંધાતું જ હોય, પાટલા બારણી નક્કી છે. બાકી આટલી સરસ જો વિગત હોય તો પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દઈએ, એને સંસદની પાછી જરૂર ક્યાં હતી? બિલકુલ ગૌરવ, આપણી સાથે જનતા સાથે ફરીથી પ્રશ્ન પૂછવા માંગુ છું કે ભાઈ રાહુલ ગાંધી પણ બોલવાના હતા, એ પણ ન બોલ્યા. આજે નરેન્દ્ર મોદી ને મળ્યા તો નરેન્દ્ર મોદી એવું કીધું કે ભાઈ બાર બાર મિલતે રહેના, શું વસ્તુ છે? જનતા શું માની રહી છે આ બાબતે? જે પ્રકારે હાલ અનિલભાઈ અને ઇન્દ્રનીલભાઈ જોડે જે ચર્ચા થઈ, એ પ્રકારે ક્યાંક ને ક્યાંક બંને પક્ષો એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર સંસદ ચાલવા દેતી નથી. સરકાર પક્ષે રહેલા લોકો કહે છે કે વિપક્ષ સંસદ ચાલવા દેતી. રાજકોટના પ્રતિનિધિએ વાત કરી પ્રમાણે જોયું કે લોકોના પગાર કપાતા નથી ને સંસદમાં લોકોના ચૂંટેલા પ્રતિનિધિઓ ચર્ચા કરતા નથી. આપણી સાથે રોહિત કરીને એક યંગસ્ટર જોડાયા છે, વાત કરું છું રોહિત સાથે. રોહિત, શું માનો છે સંસદમાં જે લોકોને ચૂંટીને મોકલ્યા છે એ લોકો સંસદમાં હોબારો કરે છે, દેશના જે પ્રશ્નો છે તે પ્રશ્નો મુદ્દે ચર્ચા થતી નથી, શું માનો છો? હું બિલકુલ તમારી સાથે સહમત છું, કેમ કે જે લોકો હોબાળો કરી રહ્યા છે એ પોતાની જાતને જ નીચી પાડી રહ્યા છે અને દેશને પણ અપમાન કરી રહ્યા છે. જેમ કે રાહુલ ગાંધી કહે છે કે મારી પાસે ભાજપના ભ્રષ્ટાચાર લોકોની લિસ્ટ છે, તો એ સંસદમાં મીન્સ ઓપન કરે છે લોકો, જેથી આમ લોકોને પણ ખબર પડે કે શું છે શું નહીં. અને જે રીતે ડિમોનેટાઇઝેશન થઈ રહ્યું છે, અગર જો દેશ થોડો પણ પ્રગતિના પંથ પર જઈ રહ્યો છે તો ખોટું શું છે? જેમ કે આમ આદમી લોકોને જેટલી હાલાકી અત્યારે નથી પડી રહી એટલા તો એ લોકો સંસદમાં હોબાળો કરી રહ્યા છે. તો ભ્રષ્ટાચાર એ લોકો જ પેલા, એ લોકો પોતાની અંદર જોવે કે એમના કેટલો ભ્રષ્ટાચાર થયો છે, એનાથી પણ થોડો ઘણો પણ કમ થશે. અને બિલકુલ ગૌરવ, આપણી સાથે જોડાયેલા રહેજો. અનિલભાઈ તમે કઈક કહેવા માંગો? બિલકુલ ગૌરવ, આપણે આ યુવાનોને સાંભળ્યા,
અને આપે પણ કહ્યું અને સુધીરભાઈએ પણ કહ્યું કે રાહુલ ગાંધીએ એવું કીધું કે હું બોલીશ તો ભૂકંપ આવશે. અમને તો એવું લાગે છે કે રાહુલ ગાંધી જેટલું વધુ બોલે એટલું સારું છે, અને રાહુલ ગાંધી જ્યારે જ્યારે પણ બોલ્યા છે ત્યારે રાજકીય ભૂકંપો આવ્યા છે અને એ ભૂકંપમાં હંમેશા એ ડટાઈ ગયા છે. તમને કહું, રાહુલ ગાંધી એ ખરેખર એક, જેમ એમણે વક્તનો ચિનોય શેઠનો ડાયલોગ કીધો એ રીતે એક બીજો એક શબ્દ છે સરસ, ઓફેન્સિવ ડિફેન્સ. એટલે રાહુલ ગાંધીને અને સોનિયા ગાંધી જે ફેમિલી છે, ઇટલીની કોર્ટે ઓગસ્ટા વેસ્ટલેન્ડનો ભ્રષ્ટાચાર કરવામાં જેણે પૈસા ચૂકવ્યા છે એ દોષી તો થયા, સાબિત થયા, અને જેને ચૂકવાયા છે પૈસા એ નામ પણ આયા છે કોર્ટમાં, એમાં પણ જુદા જુદા નામો આયા છે અને એક ફેમિલી સાથે એસ ગાંધી ફેમિલી. એટલે એમાંથી બચવા માટે રાહુલ ગાંધીએ ભાતભાતના ભૂકંપની વાત કરી. રાહુલ ગાંધી તો એક જમાનામાં એવું બોલ્યા છે કે પંજાબ કે 70% લોગ નશેડી હોતે હૈ. રાહુલ ગાંધી કાલે પણ એવું પણ બોલ્યા છે. હા સુધીરભાઈ, એટલે મારું કેવું છે, એક મિનિટ મને જો, એટલે રાહુલ ગાંધી બોલે તો વધારે સારું છે. સંક્ષિપ્તમાં કે રાહુલ ગાંધી તો પ્રાઇવેટ ભારતીય જાહેરમાં બોલે ને, ભારતીય જનતા પક્ષ કોંગ્રેસ માટે કે કોંગ્રેસ ભારતીય જનતા પક્ષ માટે રાજકીય વાત છે. પણ હું તમને એમ કહું, આખે દેશની જનતાએ જયારે બંને નેતાઓને સાંભળે, વડાપ્રધાન બોલ્યા કે મને નથી બોલવા દેતા, કે રાજીવ રાહુલ ગાંધી બોલે નથી બોલવા, એવું નથી લાગતું કે બંને વડાપ્રધાન નિવેદનોએ પોતે એવું માન્યું કે મેં દેશ અમે જે કીધું માની લીધું. સમૃદ્ધ ના કરો વડાપ્રધાન બહુ ઇમ્પ્રેસિવ છે તો વધારે લોકો માન્યા છે, માની લે. પણ કોને ખબર કે દેશની જનતાએ બંને ના નિવેદનો ને ફારસરૂપ ગણ્યા હોય, કોને ખબર? ઇન્દ્રનીલભાઈ, ઇન્દ્રનીલભાઈ, એ દરેક નું પરસેપ્શન હોય શકે, પણ ગુનેગાર ને દેશની જનતા માફ નથી કરવાની. ઇન્દ્રનીલભાઈ કેવા માંગે, ઇન્દ્રનીલભાઈ શું તમે માની રહ્યા છો કે આમાં કોઈ અગસ્ત્ય એવું છે? બોલો બોલો. મારે અનિલભાઈ, મારે એ કહેવાનું છે કે મોદીજી હંમેશા એવું કહે છે, એમણે જાતું કર્યું, શું જાતું કર્યું છે એમને જે મળ્યું છે એ તો એમને કોઈ માન્યા છે કે વડાપ્રધાન એમ છે કે મને બોલી ન શકે, એને સાંભળી આવે ખોયું છે, કોઈ માની ન શકે વડાપ્રધાન ને બોલવા લાગે. એ પણ એવું કે નરેન્દ્ર મોદી જેવા, નરેન્દ્ર મોદી જેવા, નરેન્દ્ર મોદી જેવા સમર્થ નેતા જયારે આવું મજબૂરી લાચારી વ્યક્ત કરે એમાં ખોટું છું કે ઇન્દ્રનીલભાઈ ને આપણે સાંભળવા જોઈએ. બોલો બોલો ઇન્દ્રનીલભાઈ, પૂરી કરવા દો. બોલો બોલો ઇન્દ્રનીલભાઈ, તમારા ક્ષમતા હોય, તમારામાં ક્ષમતા હોય, વિશ્લેષક હોય કે ભાજપના કોઈ નેતા હોય, તમારામાં ક્ષમતા સાંભળવાની હોવી જોઈએ. હું એવું કહેવા માંગુ છું કે આ બંનેમાં મોટો એક ફરક છે. હવે રાહુલ ગાંધી એમ કહે છે, ભાઈ ભાજપના અનિલભાઈ એમ કીધું કે ઓગસ્ટાનો આવ્યો, એટલે તો પછી એનો મતલબ એ થયો કે કંઈક મોદીજી જે સંપૂર્ણ સ્વચ્છ છે, શુદ્ધ છે, એની સાથે શોધો તો એને કંઈક પણ એવું કર્યું છે? યાર આ બધી વાત મૂકો, તમે હકીકતથી ફેસ કરવાનું. આ સરકારની લોકસભા ઉપર પકડ હોય છે, સરકાર નક્કી કરે એટલે ચર્ચા થાય, સરકાર નક્કી કરે એટલે સંસદ રદ થાય અને પાછી જાય, સરકારનું નક્કી કરવાનું છે. અને વિપક્ષે હંમેશા વિપક્ષનો અવાજ, એ લોકોનો અવાજ ફરજ હોય છે અને એનો અવાજ બિલકુલ. સમયનો અભાવ છે ઇન્દ્રનીલભાઈ, ઇન્દ્રનીલભાઈ, ઇન્દ્રનીલભાઈ તમારો આભાર. સમયનો અભાવ છે. સુધીરભાઈ, અનિલભાઈ, ગૌરવ, અનિરુદ્ધ તમામનો આભાર. જે રીતે દર્શક મિત્રો સંસદ ચાલવા નહીં દેવાય, આપણે ભાજપ તરફથી પણ જાણ્યું, કોંગ્રેસ તરફથી પણ પ્રતિક્રિયાનું જાણ્યું, સહયોગી સુધીરભાઈ પણ એક 3-4 મુદ્દા કીધા, જનતાએ પણ કહ્યું. પણ જનતાનો મુદ્દો છે ને એ ખરેખર એટલા માટે સ્પર્શી જાય છે કે જનતા શું કરે છે આખરે, જનતાને આ નેતાઓએ શું બેચારી બનાવી દીધી છે? જનતા એવું કહે છે કે જ્યારે આપણે નોકરીએ નથી જતા તો આપણું પગાર કપાઈ જાય છે. આ લોકોને 222 કરોડ રૂપિયાનો ખર્ચ થયો, સાંસદોને ખર્ચ કેમ કપાતું નથી? સવાલ બીજો પણ ઉભો એ થાય છે કે શું આ સાંસદો, આ જ સાંસદો હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જ્યારે પગાર વધારીની વાત આવે સાંસદોની, ત્યારે બધા એક સાથે મળી અને તરત સાઇન કરીને 5 મિનિટની અંદર એ બિલ પાસ કરી દે છે? તો અગત્યના બિલ, જનતાના બિલ, જનતાના ચૂંટાયેલા સંસદ સભ્યો કેમ નથી કરતા? ઘણા સવાલ છે, પરંતુ સમયનો અભાવ છે.
અહીંયા જ આપણે વિરામ કરીએ છીએ અને ફરી મળીશું. નમસ્કાર.